विद्यार्थी मित्रों जय स्वामीनारायण। पाठ बे मां आपणे आवुं थाय त्यारे शुं थाय रेडिंग क्रिकेटनी रमत पण रम्या, गीत जोयुं रिमझिम रिमझिम, वरसी फोड़ा, वाक्य कोने कहेवाय ए पण मैं तमने शीखव्युं, पूर्ण विराम क्या आवे, प्रश्नचिह्न क्या आवे, उद्गार चिह्न क्या आवे, वाक्य पूर्ण कोने कहेवाय ए पण मैं तमने शीखव्युं, गीतना प्रश्नोना जवाब विषे पण आपणे वातचीत करी, साचा खोटा वाक्यो पण जोया। हवे आगळ मोटेथी गाओ, पंक्तिओनो जीलगान कराओ। जीलगान एटले हूँ आगळ बोलू अने तमारे पाछळ बोलवानुं, पण अत्यारे तमे घरे छो एटले तमे पण तमारुं पुस्तक खुल्लुं राखी अने हूँ जेम बोलूँ एम मारी पाछळ बोलो। થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું। થાય મને કે દોડી દોડી, નાનું બાળક એમ કહે છે કે હું દોડતો દોડતો આંગણામાં જાઉં અને એ સાવ નાના નાના ફોરાને મારા ખોબામાં ઝીલી લઈ અને ઘરમાં લઈ આવું। હવે આગળ અભિનય કરો, આ અભિનય કરવાનો છે એટલે અત્યારે આપણે તમે ઘરે છો એટલે એ કરવાનું નથી। આગળ સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવી રીતે દેખાય છે? સૂરજનો તડકો પડતો હોય, સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવું દેખાય છે? તો સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે એ સમયે તડકાને લીધે વરસાદના ફોરા મોતી જેવા ચમકે છે, વાદળો પણ રૂપેરીને સોનેરી જેવા લાગે છે। વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ડંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ધંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ મોતી જેવા ચળકતા દેખાય છે। બંનેમાંથી ક્યારે ફોરા હશે છે એવું લાગે છે, તો હવે તમે પણ ફોરા જેવું હશો ને? આછો આછો તડકો હોય ને વરસાદ પડતો હોય ત્યારે ફોરા હશે છે એવું લાગે છે। આગળ સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો, આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો। અલક મલક, મરક મરક, રામ નામ, રીમ જીમ, દોડી દોડી, આગળ પાછળ, જર હર, છાના માના, ટન ટન। વિદ્યાર્થી મિત્રો, જે મેં આ વાદળી પેનથી ચોરસ બોક્સમાં લખેલું છે એ પણ તમારે તમારા પુસ્તકમાં તમારે પણ પૂર્ણ કરવાનું છે। સાથે બોલીએ, ઝાંઝરિયા અલક મલક, મરક મરક, રીમઝીમ રીમઝીમ, જરહર જરહર। કૃ કરીએ, તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવજો। જે આપણે રીમઝીમ રીમઝીમ વરસી ફોરા એ ગીત જોયું એમાં તમને જે સૌથી વધુ ગમ્યું હોય એ તમે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા અથવા તમારાથી મોટા ભાઈ બહેનને ગાઈને સંભળાવજો। આગળ એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું। હવે એક, મેં તળાવમાં ચાર બતક જોયા, તો ચોરસ બોક્સ આપેલું છે એમાં એકથી વધુ છે તો આપણે અહીંયા શું લખવાનું? વધુ। બે, વાંદરાને કેરા ભાવે છે, તો આ ચોરસ બોક્સમાં આપણે શું લખવાનું? વધુ। ત્રણ, પાણીમાં બતક તરતું હતું, અહીંયા પાણીમાં એક જ બતક વિશે વાત કરી છે તો આપણે અહીંયા ચોરસ બોક્સમાં એક લખવાનું। ચાર, ઝાડ પર વાંદરો બેઠો છે, ઝાડ પર એક જ વાંદરો બેઠો છે તો ચોરસ બોક્સમાં આપણે એક લખવાનું। પાંચ,
ગામમાં ઘણા ઢોર હોય છે. તો હવે આ ચોરસ બોક્સમાં ગામમાં ઘણા ઢોર એટલે એકથી વધુ, એટલે આપણે આ ચોરસ બોક્સમાં વધુ લખવાનું છે. 18 જુઓ, વાંચો, સરખાવો. હવે અહીંયા એક કાગડો બેઠો છે. આ ચિત્રમાં આ ઝાડ ઉપર એક કાગડો બેઠો છે એ તમને ચિત્રમાં દેખાય છે. તમે પણ તમારું પુસ્તક ખુલ્લું રાખો. તો ઉદાહરણ આપેલું છે, એક હોય ત્યાં, એક લખેલું હોય ત્યાં ચોરસ બોક્સમાં આપણે એક જ કાગડો છે એટલે અહીંયા કાગડો લખવાનું છે. અહીંયા ચાર કાગડા ઉડે છે તો ચિત્રમાં ચાર કાગડા તમને દેખાય છે, તો એક કરતાં વધુ કહેવાય એટલે આ ચોરસ બોક્સમાં આપણે કાગડા લખવાનું છે. બે, આ ટોપલીમાં એક ઈંડું છે. આ ટોપલી તમને ચિત્રમાં દેખાય છે, એમાં એક ઈંડું છે એટલે આપણે એક જ છે એટલે અહીંયા ચોરસ બોક્સમાં ઈંડું લખવાનું ખાલી. મારામાં ત્રણ ઈંડા છે, તો આ મારો દેખાય છે ચિત્રમાં, એમાં તમને ત્રણ ઈંડા પણ દેખાય છે. તો અહીંયા આપણે આ ચોરસ બોક્સમાં એકથી વધુ છે એટલે આપણે ઈંડા લખવાનું છે. જે આ વાદળી પેનથી મેં લખેલું છે એ તમારે પણ તમારા પુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. ત્રણ, છોકરીના હાથમાં ભમરડો છે. તો આ ચિત્રમાં તમને છોકરી દેખાય છે, એના હાથમાં ભમરડો છે, તો એક જ છે એટલે આપણે ચોરસ બોક્સમાં ભમરડો લખવાનું છે. દુકાનમાં ભમરડા છે, તો આ દુકાનમાં ભમરડા તમને દેખાય છે, તો એક કરતાં વધુ છે તો આપણે અહીંયા ભમરડા લખવાનું છે. ચાર, એક ફુગ્ગો ઉડી ગયો. તો આ ચિત્રમાં તમને એક ફુગ્ગો દેખાય છે, એ ફુગ્ગો ઉડી ગયો એટલે આપણે અહીંયા ફુગ્ગો જ લખવાનું છે. બે ફુગ્ગા રહી ગયા. આ ચિત્રમાં તમને બે ફુગ્ગા દેખાય છે, તો એક કરતાં વધુ છે એટલે આપણે અહીંયા ફુગ્ગા લખવાના છે. હવે આગળ, સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. આ બે વાક્યો આપેલા છે અને સામે ચોરસ બોક્સ આપેલા છે. આ બંને વાક્યો વાંચવાના છે અને એમાંથી જે સાચું વાક્ય હોય એની સામે આપણે ખરું કરવાનું છે. અહીં બે માટલું છે. અહીં બે માટલા છે, તો અહીં આપણને અહીં બે માટલું છે ખોટો શબ્દ છે, ખોટું વાક્ય છે. આ અહીંયા બે માટલા છે સાચા વાક્ય. અહીંયા આપણે ચોરસ બોક્સમાં એની સામે સાચું કરવાનું છે. હવે આ ચિત્ર જુઓ, ત્યાં ત્રણ ચકલીઓ છે. ત્યાં ત્રણ ચકલી છે, તો એક કરતાં વધુ હોય એને ચકલીઓ કહેવાય. તો ચોરસ બોક્સમાં આપણે ત્યાં ત્રણ ચકલીઓ છે સાચું વાક્ય છે, એની સામે આપણે ખરું કરવાનું છે. આ ચિત્ર જુઓ, ચાર વાંદરા છે. ચાર વાંદરું છે, તો આપણે સાચું વાક્ય કયું છે? ચાર વાંદરા છે, એ ચોરસ બોક્સમાં આપણે એની સામે સાચું કરવાનું છે. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. પુસ્તકો એટલે એક કરતાં વધુ કહેવાય એટલે ખોટું વાક્ય. તો સાચું વાક્ય, મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. એક જ પુસ્તક આપ્યું એટલે એક વચન, એટલે આપણે ચોરસ બોક્સમાં આની સામે આપણે ખરું કરવાનું છે. મેં તળાવમાં બતક જોયું. તળાવમાં બતક જોયા એટલે એક કરતાં વધુ કહેવાય એ ખોટું વાક્ય. મેં તળાવમાં બતક જોયું, તો એક જ બતક વિશે વાત કરી છે એટલે આપણે આ ચોરસ બોક્સમાં સાચા વાક્ય સામે ખરું કરવાનું. તો મેં તળાવમાં બતક જોયું એની સામે આપણે ખરું કરવાનું છે. હવે આગળ વાર્તા વાંચો. સૂજન અને પ્રદ્યુત બે પાકા ભાઈબંધ. જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમને વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૂજન બોલે ને એના પછીનું પ્રદ્યુત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. સૂજન અને પ્રદ્યુત બે ભાઈબંધ છે. એ જ્યારે પણ ભેગા થાય ત્યારે કંઈક નવું કરવાનું વિચારે. આજે એમને એવું નક્કી કર્યું કે વાક્ય જોડી અને એવી રમત રમીએ કે એનાથી આપણે વાર્તા બને.
पहलो वारो सुजनो आव्यो। सुजन एक मोटी नदी हती। सुजन बोल्यो के एक मोटी नदी हती। पछी प्रद्युतनो वारो आव्यो। ए नदीना किनारे घणा वृक्षो हता। एक विशाल वडलो पण हतो। आ चित्रमां तमने वडलो देखाय छे विद्यार्थी मित्रों। आ वड छे एने आ नीचे छे वडवाई कहेवाय, आने वडवाई कहेवाय। ए वडवाई पर हिचका खावानी खूब मजा आवे। तमे पण तमारुं पुस्तक खुल्लुं राखो एटले तमने चित्र દેખાશે। ચલો આગળ। સુજન વડની તો વડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે, મેં તમને વાત કરીને કે એ વડની વડવાઈઓ પર હિંચકા ખાવાની મજા પડે। પ્રદ્યુત અને એ વડના ઝાડ પર પક્ષીઓના મારા હતા। એક મારો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી। એ વડના ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓના મારા હતા અને એ ઝાડ ઉપર એક મારામાં એક કાબર પણ રહેતી હતી। સૃજન આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવી। એ કાબર આજુબાજુના ઝાડ ઉપર જે કાબરો હતી એમને કાબર કલબલ કરી અને એની જોડે બોલાવે। પ્રદ્યુત વડલાની નીચેના દરમાં એક વાતોડિયા કીડી રહેતી હતી। તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો। વડલાની નીચે દર હતું, બે દર હતા, એક દરમાં કીડી હતી અને બીજા દરમાં મકોડો। એ કીડી વાતોડિયન હતી એટલે ખૂબ વાતો કરતી હતી। સુજન એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબેન સાથે વાતો કરે। દરરોજ કીડી અને મકોડો પોતાના દરમાંથી બહાર નીકળી અને કાબર સાથે વાતો કરે। કાબર આકાશની વાતો કરે અને કીડી મકોડો પોતાના દરની વાતો કરે। સુજન એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું। સુજન કહે એ વખત એવું બન્યું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં પૂર આવ્યું। પ્રદ્યુત એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું। એ ચોમાસામાં વરસાદમાં એટલું બધું પૂર આવ્યું, એટલો બધો વરસાદ પડ્યો કે કીડી અને મકોડાના દરમાં પાણી ઘૂસી ગયું। સુજન કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સરસર કરતો મગર આવ્યો। એટલું બધું પૂર આવ્યું કે કીડી અને મકોડાના દરમાં પાણી ભરાઈ ગયું અને કાબરો કલબલાટ કરવા લાગી, નદીઓ છલકાવા લાગી, એવામાં એ વખતે તેમને મદદ કરવા સરસર કરતો એક મગર આવ્યો। એને કંઈ ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ। મગરે કહ્યું કે તમે બધા ચિંતા ના કરો, તમે બધા જ મારી પીઠ ઉપર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ। પ્રદ્યુત પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા। ચલો ફરી। પ્રદ્યુત પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા। એ કીડી અને મકોડો એકલા મગરની પીઠ ઉપર ના બેસી ગયા, પણ એમણે એમના મિત્રો બીજી કીડીઓ અને બીજા મકોડાઓને બોલાવ્યા। સુજન એટલું જ નહીં, કાનખજૂરા અને વિંછીઓ પણ આવ્યા। એટલું જ નહીં, કાનખજૂરા પણ આવ્યા, વિંછીઓ પણ આવ્યા, બધા જ પ્રદ્યુત બધા મગરની પીઠ પર બેસી ગયા। ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે। આવું દ્રશ્ય આજ પહેલાં એમને ક્યારેય જોયું ન હતું। બધા જ જીવજંતુઓ મગરની પીઠ ઉપર બેસી અને જતા હતા। આ બધું દ્રશ્ય ગામના લોકોએ જોયું, એમને અચરજ લાગી, એમને નવાઈ લાગી કે આજ સુધી અમે કોઈ દિવસ આવું દ્રશ્ય જોયું નથી કે મગરની પીઠ ઉપર બધા જીવજંતુઓ બેસીને સવારી કરે। સૃજન અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો મજા જ પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત। ફરી. સુજન અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત। આ મગરની પીઠ ઉપર જે જીવજંતુઓએ સવારી કરી એમને એટલી બધી મજા પડી ગઈ કે પૂછો જ નહીં વાત। આગળ. હવે આપણે અત્યારે તમે ઘરે છો એટલે અત્યારે કરવાનું નથી।
આગળ વાર્તામાં લીટી કરેલ શબ્દો જે એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો. આ શબ્દો નીચે લખો. આપણે વાર્તા જોઈ. ઉદાહરણ આપેલું છે, એક એક કરતાં વધુ. વાક્ય અને વાક્યો, એક વચનમાં એક હોય ને એક વાક્ય કહેવાય, એક કરતાં વધુ હોય એને વાક્યો કહેવાય. અહીંયા આપેલું છે, આ ચોરસ બોક્સમાં લખવાનું છે, વૃક્ષ. તો વૃક્ષ એક હોય ને વૃક્ષ કહેવાય, અને એક કરતાં વધુ હોય ને વૃક્ષો કહેવાય. ઝાડ, તો ઝાડ જ આવશે. ઝાડને એક હોય તો એ ઝાડ કહેવાય, એકથી વધુ હોય તો પણ એમને ઝાડ જ કહેવાય. હવે અહીંયા એક એક કરતાં વધુ. વિંછી, એક હોય ને એક વિંછી જ કહેવાય, અને એક કરતાં વધુ હોય ને વિંછીઓ કહેવાય. એમ નદી, તો નદીઓ. કાન ખજૂરો, તો કાન ખજૂરા. ફરી કાન ખજૂરો, તો કાન ખજૂરા. વિદ્યાર્થી મિત્રો, જે આ વાદળી પેનથી લખેલું તમને દેખાય છે એ તમારે તમારા પુસ્તકમાં પણ પૂર્ણ કરવાનું છે. હવે આગળ ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય, એ ગીતનો રાગ મેં તમને શીખવ્યો છે, એ તમારે ગાઈ અને તૈયાર કરવાનું. હવે લખો. વિદ્યાર્થી મિત્રો, જે પુસ્તકમાં તમને આ લખેલું દેખાય છે એ તમારે પણ તમારા પુસ્તકમાં લખી અને પૂર્ણ કરવાનું છે. ફરી બતાવી દઉં, જોઈ લો. આ જે પ્રમાણે મેં લખેલું છે પુસ્તકમાં એવી જ રીતે તમારે પણ તમારા પુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. આ વાર્તામાંથી જે શબ્દમાં દ અને શ્રુ આવતો હોય એ શબ્દો શોધો અને નીચે લખો. હવે દ આવતો શબ્દ તો શું બનશે? પ્રદ્યોત. દ આવતો શબ્દ તો દ્રશ્ય. શ્રુ આવતો શબ્દ તો સૃજન. આપણે વાર્તા જોઈ, એમાં આ શબ્દો આવે છે. આ મેં વાદળી પેનથી જે પુસ્તકમાં પૂર્ણ કર્યું છે એ તમારી પુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. હવે આગળ આ શબ્દો વાંચો અને લખો. આ શબ્દો આપેલા છે એમાં જોઈને આ ચોરસ બોક્સમાં તમારે પૂર્ણ કરવાનું છે અને વાંચીને લખવાના છે. આ શબ્દો વાંચતા જવાનું અને આ સામે જગ્યા આપી છે એમાં લખતા જવાનું. જે મેં લખેલા છે તમને દેખાય જ છે. હવે આગળ હસો. રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ. રિંકુએ ગભરાઈને બૂમ પાડી, મમ્મી મારા પગ આડાવડા થઈ ગયા છે. રિંકુએ બૂટ ઊંધો પહેર્યો છે, એના પગ આડાવડા થઈ ગયા નથી. બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ. બેટા મોહન, તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો, બા હું બીજા પગ ક્યાંથી લાવું? મોહનની મા કહે છે કે બેટા મોહન, તું ગંદા તારા ગંદા પગ લઈ અને પથારીમાં પડ્યો. તો મોહન શું જવાબ આપે છે? કે મા, હું મારા બીજા પગ ક્યાંથી લાવું? હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ બે આપણે અહીંયા પૂર્ણ થયો. હવે પાઠ ત્રણ. હું પતંગિયું મારા પિલ્લોનું હવે પછીના તાસમાં જોઈ છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.